ભરૂચ જિલ્લામાં આગામી તારીખ 28 ના રોજ લેવામાં આવનારી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ 2024 ની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવનાર છે, જેની તમામ પ્રકારની તૈયારીઓ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરી લેવાઈ છે. ભરૂચ જિલ્લામાં લેવાનાર પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં યોજાનાર પરીક્ષામાં કુલ 6,646, માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 1,648 વિદ્યાર્થીઓ એટલે કે પ્રાથમિક અને માધ્યમિકના મળીને કુલ 8,294 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ પરીક્ષા માટે જિલ્લાના કુલ 37 કેન્દ્રો અને 618 બ્લોક નક્કી કરવામાં આવ્યા છે. આ તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા પણ ચકાસી લેવામાં આવ્યા છે. પરીક્ષામાં સરકારી પ્રતિનિધિ સહિત 56 કર્મચારીઓ, અધિકારીઓ અને 285 સુપરવાઇઝરો ફરજ બજાવશે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે અવિરત વીજ સેવા મળી રહે તે માટે વીજળી કંપનીના અધિકારીઓને તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટમાં હીટ વેવની ધ્યાનમાં રાખીને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં પણ જાણ કરી દેવામાં આવી છે. પરીક્ષાના કેન્દ્રો ઉપર હેલ્થની એક ટીમ ઉપસ્થિત રહેશે. આ પરીક્ષા પાસ કરી મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિનો લાભ મળવા પાત્ર થાય છે. આ પરીક્ષા પાસ કરનાર અને મેરિટમાં આવનાર દરેક વિદ્યાર્થીઓને પ્રતિમાસ 1,000 લેખે 10 માસના કુલ 10,000 રૂપિયા શિષ્યવૃત્તિ પેટે ચૂકવવામાં આવે છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષાઓ લેવામાં આવે છે. આ પરીક્ષાઓ પાસ કરી અને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને પ્રતિમાસ 1,000 રૂપિયા એમ 10 માસ માટે 10,000 રૂપિયા સ્કોલરશિપ આપવામાં આવે છે. આ વખતે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ 2024ની પરીક્ષાઓ 28મી તારીખે લેવાનાર છે, જેમાં ભરૂચ જિલ્લામાંથી પ્રાથમિક વિભાગમાં કુલ 6,646 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે અને માધ્યમિકની પરીક્ષા 1,648 વિદ્યાર્થીઓ એમ ટોટલ 8,294 વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા ભરૂચ જિલ્લાના ભરૂચ જિલ્લાના 37 કેન્દ્રો ઉપર લેવાશે. આ પરીક્ષા માટે કુલ 56 કર્મચારીઓ સરકારી પ્રતિનિધિ અને ઝોનલ પ્રતિનિધિ તરીકે કામગીરી બજાવશે અને 285 સુપરવાઇઝરો આ પરીક્ષા સુચારુ રૂપે સંચાલિત થાય તે માટે કાર્ય કરશે. આ પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે વીજ ખાતામાં, હેલ્થ ડિપાર્ટમેન્ટમાં અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં આગોતરી જાણ કરી દેવામાં આવી છે, જેથી સતત વીજળીનો પુરવઠો ચાલુ રહે. હીટ વેવને ધ્યાનમાં રાખી અને હેલ્થની એક ટીમ જે કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવશે તે તમામ કેન્દ્રો ઉપર ઉપસ્થિત રાખવામાં આવશે અને પરીક્ષા નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવા તમામ પગલાં જિલ્લા કચેરી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે.